આપણને 4 રૂપિયા લીટર પેટ્રોલ મળે તો વાંધો નહીં, પણ આખું વેચને 25-25 વર્ષ કમળના બટન દબાવ્યા એવા મૂર્ખાઓને તો 50 રૂપિયા લીટર પેટ્રોલ આપો. અમે હાથને સાથ આપ્યો, અમારે 95-98 રૂપિયા ડીઝલનો બિલ ચૂકવવું પડે તો વાંધો નહીં, પણ 25-25 વર્ષથી આખું વીચીને કમળનું બટન દબાવ્યું એવા મૂર્ખાઓને તો 35-40 રૂપિયા લીટર ડીઝલ આપો. સાંભળ્યું તમે? આ કોઈ સામાન્ય જનતાના શબ્દો નથી, પરંતુ એક નેતા એમના શબ્દો છે. આ એ જ નેતા છે જે મત માંગવા જનતાની વચ્ચે જાય છે જ્યારે ચૂંટણી આવે છે. પરંતુ હવે આ નેતાઓ જનતાને જ મૂર્ખ કહી રહ્યા છે. આ નેતા બીજું કોઈ નહીં પરંતુ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી છે. આવા પ્રકારના નિવેદન એક નેતા તરીકે કેટલું શોભે, જ્યારે જનતા તમને ખોબલે ને ખોબલે મત આપે છે, આટલું માને છે, ત્યારે હવે તમે ગુજરાતની જનતાને જ મૂર્ખ કહી રહ્યા છો. આ તે કેટલું વ્યાજબી છે. આજ મુદ્દા પર કરીશું વાત. નમસ્કાર, આપ જો રહ્યા છો ગુજરાત તક, અને આપની સાથે હું છું સૌમ્યા. પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડર સહિતના બેફામ ભાવ વધારાના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસના આક્રમક તેવર જોવા મળ્યા. અમદાવાદમાં કોંગ્રેસે સાયકલ યાત્રા યોજીને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાનો વિરોધ કર્યો. આ રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ, જેમણે ખાદ્ય તેલથી માંડીને ગેસ સિલિન્ડરના વધેલા ભાવ મુદ્દે રચનાત્મક રીતે વિરોધ પ્રદર્શન કર્યું. જનચેતના કાર્યક્રમમાં પોતાના સંબોધન કરતા સમયે ભાજપ પર પ્રહાર કર્યા, પણ આ બધાની વચ્ચે પરેશ ધાનાણીએ એક સંબોધન કર્યું જે ચર્ચાનો વિષય બન્યો. જનચેતના કાર્યક્રમમાં પોતાના સંબોધન કરતા સમયે ભાજપ પર પ્રહાર કર્યા અને પરેશ ધાનાણી એવું કંઈક બોલ્યા કે હવે એમના ઉપર જ સવાલ થવા લાગ્યા છે. આપણને 4 રૂપિયા લીટર પેટ્રોલ મળે તો વાંધો નહીં, પણ આખું વેચને 25-25 વર્ષ કમળના બટન દબાવ્યા એવા મૂર્ખાઓને તો 50 રૂપિયા લીટર પેટ્રોલ આપો. આપણને 4 રૂપિયા લીટર પેટ્રોલ મળે તો વાંધો નહીં, પણ આખું વેચને 25-25 વર્ષ કમળના બટન દબાવ્યા એવા મૂર્ખાઓને તો 50 રૂપિયા લીટર પેટ્રોલ આપો. આપણને 4 રૂપિયા લીટર પેટ્રોલ મળે તો વાંધો નહીં, પણ આખું વેચને 25-25 વર્ષ કમળના બટન દબાવ્યા એવા મૂર્ખાઓને તો 50 રૂપિયા લીટર પેટ્રોલ આપો. અમે હાથને સાથ આપ્યો, અમારે 95-98 રૂપિયા ડીઝલનો બિલ ચૂકવવું પડે તો વાંધો નહીં, પણ 25-25 વર્ષથી આખું વીચીને કમળનું બટન દબાવ્યું એવા મૂર્ખાઓને તો 35-40 રૂપિયા લીટર ડીઝલ આપો. 25 વર્ષોથી આંખો બંધ કરી કમળનું બટન દબાવ્યું એવા મૂર્ખાઓને 50 રૂપિયા પેટ્રોલ ડીઝલ આપો. પરેશ ધાનાણી અહીં 6.5 કરોડ જનતાને જ મૂર્ખ કહી રહ્યા છે. પણ પરેશભાઈ, સવાલ એ થાય કે લોકતંત્ર પ્રક્રિયા છે, લોકશાહીમાં સૌને અધિકાર છે પોતાનો નેતા જાતે નક્કી કરવાનો. તમને મત નથી મળતા કારણ કે તમે જનતાની સમસ્યાને ક્યારે વાચા નથી આપી શક્યા. તમે ક્યારે જનતાના મુદ્દાઓને લઈ રસ્તા પર નથી ઉતર્યા. 60 વર્ષની તમારી જૂની પાર્ટી છે, પણ તમે સતત જનતા વચ્ચે રહેવામાં નિષ્ફળ ગયા છો. વિપક્ષની જે ભૂમિકા હોય છે, શું સાચે તમે એ ભૂમિકા અદા કરી છે ખરી? શું સાચે સરકારને તમે ક્યારે સવાલ કર્યો છે ખરી? કારણ કે સરકારને સવાલ કરવાનો અધિકાર વિપક્ષનો જ હોય છે, પણ તમે એમાં પણ નિષ્ક્રિય ગયા છો. વિપક્ષનો કામ હોય મુદ્દા ઉપાડવાનો, પણ તમે મુદ્દો અચાનક ઉપાડ્યો તો બધું ઠીકરું જનતા પર ફોડી દો છો. આ તે કેવી નીતિ? 60 વર્ષનો જૂનો પક્ષ હાસ્યમાં ધકેલાઈ ગયો છે, અને એટલે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી આગળ આવી ગઈ છે. ભાજપ સરકાર પર હવે મોડે મોડે આરોપ લગાવવાથી તમારાથી કંઈ જ નહીં થાય. તમે તો જનતાને મૂર્ખ કહી દીધું છે, અને આ એક સારા રાજનેતાની નિશાની નથી. ગુજરાતની જનતાએ મત તો તમારા ધારાસભ્યોને પણ આપ્યા હતા, પણ શું થયું? તમારા ધારાસભ્યો પક્ષ પલટો કરી ભાજપમાં જોડાઈ ગયા. જનતાને જે પક્ષ ગમશે એને જ મત આપશે. આ વાત હંમેશા યાદ રાખવી પડશે. આપણી લોકશાહીમાં સૌ કોઈને અધિકાર છે પોતાના નેતાની પસંદગી કરવાનો, પોતાના પક્ષની પસંદગી કરવાનો. પરંતુ આવા પ્રકારના નિવેદન જો કોંગ્રેસ પાર્ટી વારંવાર આપતી રહેશે અને જનતાને જ ટાર્ગેટ કરતી રહેશે, તો પછી આવનારી ચૂંટણી
માં જનતા કોંગ્રેસ પાર્ટીને યાદ ચોક્કસ રાખશે, કારણ કે 2022 વિધાનસભાની ચૂંટણી કદાચ કોંગ્રેસને જીતવી ભારે પડી શકે છે જો તે નહીં સુધરે તો। જ્યારે બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલ સાથે અન્ય નેતાઓની નારાજગી છુપી નથી। હવે આ નારાજગી જાહેરમાં પણ દેખાઈ રહી છે, કારણ કે અમદાવાદમાં કોંગ્રેસના વિરોધમાં હાર્દિક પટેલની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે। પક્ષના નેતાઓ સાથે વિરોધ પ્રદર્શનમાં રહેવાને બદલે હાર્દિક પટેલ ગુજરાત પહોંચ્યા, જેના કારણે પક્ષમાં ફરી કાનાફૂસી શરૂ થઈ ગઈ છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ચરમ સીમા પર છે, પણ કોંગ્રેસ જનતાને જ મૂર્ખ કહેવામાં પડી છે। વાહ, આ તે કેવી નીતિ! સૌમ્યા સિંહ, ગુજરાત તાર। જો તમને મારો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરો। આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો। નમસ્કાર।